હવે વાત કોંગ્રેસની કરીએ કે જ્યાં પાટણમાં કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે. રાધનપુર તાલુકા પ્રમુખને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. હમીરજી ઠાકોરને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરતી કોંગ્રેસ. હમીરજી ઠાકોર ગઈકાલે ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસે કરસનજી ઠાકોરને પ્રમુખ બનાવી દીધા છે. ભરત અમારી સાથે જોડાઈ ગયા છે. ભરત, ગઈકાલે તો ભાજપમાં જોડાયા અને આજે કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા, કેટલું નુકસાન થઈ શકે આનાથી કોંગ્રેસને? પાટણ લોકસભા મતવિસ્તારનો ચૂંટણીનો જંગ ધીરે ધીરે જામી રહ્યો છે અને જંગની સાથે બંને જે ઉમેદવારો છે ભાજપ તેમજ કોંગ્રેસના જે રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યાં આગળ તોડજોડની રાજનીતિ પણ જોવા મળી રહી છે. ક્યાંક ભાજપની અંદર ભંગાણ જોવા મળે છે તો ક્યાંક કોંગ્રેસ પક્ષની અંદર ભંગાણ જોવા મળે છે. ગઈકાલે રાધનપુર તાલુકાના છેલ્લા 3 ટાઈમથી તાલુકા પ્રમુખ રહી ચૂકેલા અને વિધાનસભાના પ્રભારી એવા ભાજપના અંદર જોડાયા ત્યાર બાદ અત્યારે કોંગ્રેસ એક્શનમાં આવી છે અને કોંગ્રેસે તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે અને તાત્કાલિક ધોરણે તાલુકા પ્રમુખની વરણી કરી છે અને જેને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આભાર ભરત તમામ વિગતો માટે.